नमस्कार वाइब्स ऑफ इंडिया साथे हूं समीर। आपणे જાણીએ છીએ કે આઈપીએસ રાજકુમાર પાંડ્યન છે એ અને જે દલિત આગેવાન જિગ્નેશભાઈ મેવાણી છે અને વડગામના ધારાસભ્ય છે એમના બંનેની વચ્ચે અત્યારે વિવાદ છે ચાલી રહ્યો છે અને વિવાદને જ લેતા અત્યારે ગાંધીનગરમાં જે દલિત સમાજના લોકો છે એ અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે પોલીસ ભવન ખાતે અને ડીજીપીને ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે। તમામ વિષય શું છે, શું વાતચીત છે, શું રજૂઆત કરવાની છે એ તમામ વિષયને લઈને વાતચીત કરવી છે એડવોકેટ સુબુધભાઈ કુમુદ સાથે। સુબુધભાઈ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં। અહીંયા ગાંધીનગર આવવા પાછળનો દલિત સમાજનો ઉદ્દેશ્ય શું છે, કારણ શું છે? વિવિધ મીડિયા ચેનલોના માધ્યમથી લગભગ ગુજરાતના 50 લાખ દલિતો એ જાણે છે અને 15મી ઓક્ટોબરે જ્યારે ગુજરાતના ચૂંટાયેલા દલિત પ્રતિનિધિ અને કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ મેવાણી જ્યારે એડિશનલ ડીજીપી એસસી એસટી સેલને મળવા આવેલા દલિતોના મુદ્દાઓને લઈને, મુદ્દો એ હતો કે કચ્છની અંદર વર્ષો પહેલા એટલે 1980-85ના અરસામાં દલિતોને 1000 એકર જમીનો ફાળવવામાં આવેલી જેનો આજ દિન સુધી કબજો, પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો નથી। એ જમીનો ફક્ત ને ફક્ત કાગળ ઉપર ઉપલબ્ધ છે એટલે એ જમીનોનો પ્રત્યક્ષ કબજો સોંપાય એના માટે 15મી ઓગસ્ટે અમે કોલ આપેલો અને 15મી ઓગસ્ટે એ કબજો લેવા જવાના હતા, પણ અમે જ્યારે કોલ આપ્યો એના પછી કચ્છનું મહેસૂલી તંત્ર એ હરકતમાં આવ્યું અને મહેસૂલી અધિકારીઓએ એવું પંચનામું કર્યું કે દલિતોને જે જમીન ફાળવેલી છે એ જમીનોની અંદર માથાભારે ઇસમોનો કબજો છે। ગુજરાતની અંદર 2 વર્ષ પહેલા સુરેન્દ્રનગરના મૂળીમાં જ્યારે મોટા સમઢિયાળામાં 2 દલિત ભાઈઓ પોતાની જમીનમાં ખેતી કરવા માટે જાય છે ત્યારે જાહેરમાં એમની હત્યા કરવામાં આવે છે। એટલે દલિતો જ્યારે પોતાની માલિકીની જમીનમાં જાય ત્યારે જો માથાભારે ઇસમોનો દબાણ હોય તો એમની હત્યા થવાનો ભય રહેલો છે। એટલે આ ઘટના અને એમના રેવન્યુ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે દલિતો સિવાયના ઇસમોનું આનમાં દબાણ છે, એટલે આ ઘટનાનું સંજ્ઞાન લઈ અને દલિતોની જમીનોમાંથી આ દબાણ ખાલી કરાવે એવી એસપી કચ્છને અને રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને વારંવાર એક ધારી સતત રજૂઆત કરવામાં આવી પણ એમને કોઈ પણ પગલા ભર્યા નથી। જાણે કે દલિતોની હત્યા થાય એની રાહ જોઈને બેઠા હોય એવી રીતે તંત્ર સદંતર નિષ્ક્રિય રહ્યું। એટલે આ પગલાની ગંભીરતાની નોંધ લઈ અને જ્યારે જિગ્નેશ મેવાણી એડિશનલ ડીજીપી એસસી એસટી સેલને મળવા માટે આવે છે તો એમની જોડે મુદ્દાની ચર્ચા કરવાની જગ્યાએ જાણે એમનો રાજ દરબાર હોય એવી રીતે રાજકુમાર પાંડ્યન પહેલા મોબાઈલ બહાર મુકાવે છે, ધારાસભ્ય ટીશર્ટ પહેરવી કે કેમ એના વિશે કોમેન્ટ કરે છે અને જાણે એ પોતે પોતાના ખર્ચે બનાવેલી ઓફિસમાં બેઠા હોય એ રીતે ફરીથી મળવાની પરમિશન નહીં આપે આવું તુંડ મિજાજી વલણ દર્શાવે છે અને એક ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરે છે। એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિ જિગ્નેશ મેવાણીનું નહીં પણ ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન છે અને એના વિરોધમાં રાજકુમાર પાંડ્યનના સસ્પેન્શનની માંગ સાથે રાજકુમાર પાંડ્યન ગુજરાતના 50 લાખ દલિતોની માફી માંગે એની માંગ સાથે અને કચ્છની અંદર જે દલિતોને જમીનોની ફાળવણી કરવામાં આવી છે એ જમીનોમાંથી માથાભારે ઇસમોનું દબાણ ખાલી કરાવવામાં આવે અને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને કચ્છ એસપી એ આટલી ગંભીર બાબત હોવા છતાં કેમ પગલા ના ભર્યા એવા સવાલો સાથે આજે અમે મળવા માટે ડીજીપી સાહેબને આવ્યા છીએ। પણ મળવાની તો ના પાડી દેવામાં આવી છે તો હવે આગળની રણનીતિ આપની શું રહેશે? મળવાની ના કહી છે કે નહીં એ મારા ધ્યાનમાં નથી, એડિશનલ ડીજીપી સાહેબ મળશે કે કેમ એ પણ ખબર નથી, પણ ડીજીપી સાહેબને આગોતરું જાણ કરેલી છે અને આજે અમારી સાથે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો પણ આજે અમારી સાથે આવવાના છે, સંસદ સભ્ય પણ આવવાના છે। જો માની લો કે સસ્પેન્શન નહીં લેવામાં આવે, આપવામાં ના આવે તો પછી આગળ દલિત સમાજની રણનીતિ શું રહેવાની છે? આવનારી બાય ઇલેક્શનમાં પણ અમે બીજેપી જેમના ઇશારે રાજકુમાર પાંડ્યન કામ કરી રહ્યા છે એ બીજેપીના વિરુદ્ધમાં અમે પ્રચાર કરવાના છે અને આ મોહિમને ગામડે ગામડે લઈ જઈશું કે એક ચૂંટાયેલા દલિત પ્રતિનિધિની જો આવી હાલત હોય તો ગામડાના દલિતો કેવી પરિસ્થિતિમાં જીવતા હશે એનો ચિતાર એ અમે આખા ગુજરાતમાં જઈ જઈને આપવાના છીએ। એટલે ટૂંકમાં વાવની જે પેટા ચૂંટણી આવી રહી છે એની અસર આમાં દેખાશે કે? બિલકુલ બિલકુલ, આ મુદ્દાની અસર વાવની પેટા ચૂંટણીમાં પણ દેખાશે અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં પણ દેખાશે। આભાર અમારી સાથે વાત કરવા બદલ।